જય હિન્દ જય ભારત. અત્યારનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે કે કંગના રનાવતને રાઉતજીએ જે પણ કઈ જવાબ આપ્યો છે એ જવાબને લઈને જે નેગેટિવ માર્કેટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે એના વિષય ઉપર મારે એટલું સ્પષ્ટ માનવું છે કે મહારાષ્ટ્રની સત્તા ખોયા પછી બોખલાયેલી ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ પ્રવક્તાઓ બચ્યા નથી, એટલા માટે કંગના રનાવતને મહરૂ બનાવી અને જે મહારાષ્ટ્ર સરકાર ઉપર લાંછન લગાડવામાં આવે છે અને સંજય રાઉતજીના બયાનને ટ્વિસ્ટ કરી તોડી મરોડી અને જે પ્રેઝન્ટ કરવામાં આવે છે એ માત્ર ને માત્ર એક કૂટનીતિ અને ભારતીય જનતા પાર્ટીની ગંદી રાજનીતિનો ભાગ છે. મારે સ્પષ્ટ રૂપમાં એટલું કહેવાનું છે કે હિન્દુસ્તાની તરીકે કે કંગના રનાવતની હિંમત કેમ થઈ કે એ મુંબઈને પાકિસ્તાન કે શા માટે એને મુંબઈને પાકિસ્તાન કીધું, એની હિંમત કેમ થઈ? આપણા દેશમાં રહેલું કોઈ પણ હિસ્સો એને પાકિસ્તાન કહેવાની હિંમત ના થવી જોઈએ. સંજય રાઉતજીએ જે વાત કરી છે એ વાત પાકિસ્તાન નથી કીધું, એને જસ્ટ એને વોર્ન કરી છે અને એને કહ્યું છે કે તમે જે રાજનીતિ કરી રહ્યા છો એ રાજનીતિ અમે સમજી રહ્યા છીએ. આ વાત કહેવા માટે જ સંજય રાઉતજીએ એમને જવાબ આપ્યો છે અને એના જવાબને ટ્વિસ્ટ કરી અને લોકો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે એની પાછળનું માત્ર એક જ કારણ છે કે એમને મહારાષ્ટ્ર સરકારને બદનામ કરી અને જે આપણો જે સ્ટાર છે સુશાંત સિંહ રાજપૂત જે સૌના દિલમાં વસેલો છે એની સિમ્પથીનો ઉપયોગ કરી અને મહારાષ્ટ્ર સરકારને હડપવાનું જે ષડયંત્ર છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહ્યું છે. એટલે અહીંયા સ્પષ્ટ રૂપમાં મારું એટલું માનવું છે કે કંગના રનાવત મહિલા બની અને મહિલાની સિમ્પથી લેવાની કોશિશ કરે છે, ત્યારે એક હિન્દુસ્તાનની દીકરી તરીકે હું કહું છું કે તમારી હિંમત કેમ થઈ કે તમે હિન્દુસ્તાનના કોઈ પણ હિસ્સાને પાકિસ્તાન કહો? આપની આ જે આપે જે બયાન આપ્યું છે એનો સખત રીતે વિરોધ કરી રહી છું. અને હા, એક બીજી વાત આપને એટલું કહેવા માંગીશ કે હિન્દુસ્તાનને હિન્દુસ્તાન રહેવા દો, ભારતીય જનતા પાર્ટીનો કૂટનીતિનો ભોગ બની અને તમારું જે પણ કઈ પ્લેટફોર્મ છે, તમારી પાસે જે મહિલાની જે સિમ્પથી છે અને સુશાંતસિંહ રાજપૂત જેવા મહાન નાયકની જે સિમ્પથી ક્રિએટ કરીને તમે એના મોત ઉપર જે રાજનીતિ રમી રહ્યા છો એમાં આપને ચોક્કસ રીતે હિન્દુસ્તાન જવાબ આપશે. એટલે ભારતીય જનતા પાર્ટીએ કૂટનીતિ બંધ કરવાની જરૂર છે અને ભારત દેશને ખંડિત કરવાને બદલે જે એક જૂઠ હિન્દુસ્તાન છે એ જૂઠ હિન્દુસ્તાન રહેવા દેવાની જરૂર છે. એમને ધર્મવાદ અને પાકિસ્તાન જેવા શબ્દો બોલી અને ભારતની જનતાને ડરાવવાની જરૂર નથી, અમારું સ્પષ્ટ માનવું છે. જય હિન્દ જય ભારત.